નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો દામનગરના ખોડલધામ સમિતિ આયોજિત નવરાત્રી મહોત્સવમાં 2100 દીવડાની સામૂહિક આરતી થઈ હતી અને તેમના નવજત વિદ્યાલય દ્વારા જળજળી તૂટેલા ટ્રસ્ટીઓના આગમન થતા જ બાળકો દ્વારા બંને સાઈડના લાઈન ઉભા રહીને પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના દામનગરમાં ખોડલધામ સમિતિ આયોજિત નવરાત્રી મહોત્સવમાં 2100 દીવડાની સામૂહિક મહાઆરતીથી નવજ્યોત વિદ્યાલય જળજળી ઉઠ્યો હતો. ત્યારે ખોડલધામના ટ્રસ્ટીઓનું આગમન થતાં બાળકો દ્વારા બંને સાઈડના લાઇનબદ્ધ પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં નરેશભાઈ પટેલનું દામનગર લાઠી બાબરા સહિત અને ગ્રામ્ય વિસ્તારોની ખોડલધામ સમિતિ દ્વારા દામનગર ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં શાલ શેઠ પુરસ્કાર પણ યોજવામાં આવ્યો હતો. નવરાત્રી મહોત્સવમાં શાલ શેઠ પુષ્પહાર સન્માનપત્ર અનેરુ બહુમાન કરતા વિવિધ સામાજિક શૈક્ષણિક ધાર્મિક ક્ષેત્રે સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ખોડલધામના નરેશભાઈ પટેલનું મનન્ય વ્યક્ત એક બનો નેક બનો એક મેકના પૂરક બનો અને શિક્ષણ સંગઠનની શીખ આપી હતી. 2100 દીવડાની મહાઆરતીનો દર્શનીય નઝારો રોશનીનો જળજળાહટ ઉઠ્યો હતો. ત્યારે જિલ્લાભરના અનેક નામી અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. નવરાત્રી મહોત્સવના આગમનથી દામનગર લાઠી બાબરા શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લોકોએ ભાવપૂર્વક આરતી અને પૂજા કરી ધન્યતા અનુભવી હતી. નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવાર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. વડિયા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ગરબી મંડળીની નાની મોટી બાળાઓ મહાપ્રસાદનું આયોજન સમસ્ત ગણાત્રા પરિવાર દ્વારા યોજાયું હતું. વડિયા શહેરમાં આજે લોહાણા સમાજની વાડી ખાતે સમસ્ત વડિયાની ગરબી મંડળીની નાની નાની બાળાઓ મોટી બાળાઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણાત્રા પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં રસોઈયામાં માં અન્નપૂર્ણાની કૃપા છે તેવું માનવામાં આવે છે અને તેમના હાથથી રસોઈનો સ્વાદ ક્યાંય ન મળે તેવું લોકો જણાવી રહ્યા છે. તેમના વડિયા સમસ્ત ગરબી મંડળીની નાની મોટી આશરે તો 700 થી 800 જેટલી બાળાઓએ મહાપ્રસાદનો લહાવો લીધો હતો. આજ રીતે વડિયાની સમસ્ત ગરબીની નાની મોટી બાળાએ મહાપ્રસાદનું આયોજન રાત્રિના સોરઠિયા વાડી ખાતે પણ આજ રીતે કરવામાં આવ્યું હતું, જેમાં દાતાશ્રીઓ દ્વારા 700 જેટલી બાળાઓને ભોજન પીરસી ધન્યતાનો લાભ લીધો હતો. પરેશ પરમાર, એનએસ ગુજરાત ન્યૂઝ, વડિયા. બાબરામાં આયોજિત પ્રાચીન અર્વાચીન ગરબાઓની મુલાકાત કરતા ધારાસભ્યનું આયોજક દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં આયોજિત પ્રાચીન અર્વાચીન ગરબીઓની મુલાકાત કરતા ધારાસભ્ય વિજય ઠુમ્મર આયોજક દ્વારા ધારાસભ્યનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે બાબરા પંથકમાં પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રાચીન ગરબાનું આયોજન સ્થાનિક યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર પંથકના જનતાના રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારે બાબરાના ધારાસભ્ય દ્વારા બાબરા શહેર અને ચમારડી ગામની રાસ ગરબાની મુલાકાત કરી માતાજીના દર્શનનો લાભ લીધો હતો. અહીં મેલડી માતાજીના મંદિરે આયોજિત નવરાત્રી મહોત્સવમાં આયોજક દ્વારા ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું. ચમારડી ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ધારાસભ્ય મન મૂકીને જુમ્યા હતા. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિ તથા તાલુકામાં ઠેર ઠેર શક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી મહોત્સવની ભારે ઉમંગભેર પ્રારંભ થઈ ગયો છે, ત્યારે યંત્ર યુગમાં પણ ડીજે વચ્ચે શેરી ગરબાનું મહોત્સવ જોવા મળ્યો હતો. પ્રાંતિજ તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જગતજનની અંબે માના 9 દિવસ માટે વિવિધ માઈ મંડળો દ્વારા દર વર્ષની જેમ સ્થાપના કરવામાં આવી છે અને માના ચોકમાં ગરબે ઘૂમવા માટે બાળકો સહિત યુવાએ થનગનાટ મચાવી રહ્યા હતા અને ગરબા ચોકને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ત્યારે નવલી નવરાત્રીના 5મા દિવસે પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં ગરબા રસિકોને ગરબાની તાલે ઘૂમતા નજરે પડ્યા હતા. તો પ્રાંતિજના એપ્રોચ રોડ ઉપર આવેલા માતૃચા સોસાયટીમાં સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીની સ્થાપનાના પ્રથમ વર્ષથી છેલ્લા 36 વર્ષથી નવરાત્રીનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો યંત્ર યુગમાં પણ સોસાયટીના રહીશો પાર્ટી પ્લોટમાં જવાને બદલે સોસાયટીમાં શેરીના ગરબાના આનંદ માણે છે. તો યંત્ર યુગમાં પણ વર્ષોથી ચાલી આવતા શેરીના ગરબાનું મહત્વ જાણે ડીજે અને ગાયક કલાકારો વચ્ચે પણ આજે પણ અકબંધ છે અને સોસાયટીની મહિલાઓ માથે ગરબા મૂકીને ઘૂમતી નજરે પડી હતી. જીરાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ અટકાવવાનું નામ જ નથી લેતું. પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમત માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પરંતુ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી માટે પણ એક પડકાર.
પડકારનો પરિવાર થઈ છે ત્યારે પેટ્રોલની વધતી જતી કિંમતે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી ગત સદીમાં ચર્ચાસ્પદ બનેલી હતી। પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ અટકાવવાનું નામ જ નથી લેતા ત્યારે પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમત માત્ર સામાન્ય નાગરિકો માટે નહીં પરંતુ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી માટે પણ પડકારરૂપ પુરાવાર થયું છે। પેટ્રોલની વધતી જતી કિંમતથી પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીયલ ગત સદીના અંતમાં ચર્ચાસ્પદ બનેલ વાયુ ટુકે બગ જેવી ટેકનિકલ ચલણનો સામનો કરી રહી છે। પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 100 રૂપિયા પહોંચે તે પહેલાં જ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી આ પડકારનો સામનો કરીને તેનો નિવેડો લાવવો પડશે। જો પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી નિષ્ફળ જશે તો પેટ્રોલ પંપના ડિસ્પેન્ડિંગ યુનિટને જે પેટ્રોલના ભાવ અને જથ્થો બતાવે છે તે કામ કરતા બંધ થઈ જશે। આનો અર્થ એ થયો કે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 વટાવશે તો પેટ્રોલ પંપ કામ કરતા બંધ થઈ જશે। અહેવાલો અનુસાર અત્યારે પેટ્રોલ પંપ પર જે ડિસ્પેન્ડિંગ યુનિટ લાગેલા છે તેમાં રૂપિયામાં 2 આંકડા અને પૈસામાં પણ 2 આંકડાના સેટ કરવામાં આવ્યા છે। આથી વર્તમાન ડિસ્પેન્ડિંગ યુનિટ મહત્તમ 99.99 દર્શાવી શકશે। જો પેટ્રોલની કિંમત 100 રૂપિયા થઈ જશે તો ડિસ્પેન્ડિંગ યુનિટમાં 0.0 જ દેખાશે। ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના ચેરમેન એમ પ્રભાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે કોઈએ વિચાર્યું ન હતું કે પેટ્રોલના ભાવ પ્રતિ રૂપિયા 100 થઈ જશે। ડિસ્પેન્ડિંગ યુનિટના 2 આંકડામાં જ તૈયાર કરવામાં આવ્યું હતું, હવે સિસ્ટમને અપગ્રેડ કરતા વાર લાગશે। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ। તો હાલ સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક। નમસ્કાર મિત્રો, કિંજલ દવેના આપ સર્વેની જય અંબે જય માતાજી। સમયને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાં સોનાના ફળ જેવો હોય છે, એ તો આપ સર્વેને ખબર છે। હા, હવે નવરાત્રી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે આપણામાંથી ઘણા બધા લોકો તો 2 મહિના આગળ જ નવરાત્રીના ગરબા ક્લાસીસમાં જઈને આપણા મનગમતા કલાકાર સાથે અને મનગમતા સ્થળે જઈને ગરબા ગાવા માટે ખૂબ થનગની રહ્યા હોય છે। ત્યારે આ નવરાત્રીમાં હું તમારી સાથે 1-2 દિવસ નહીં પરંતુ પૂરા 9 દિવસ આવી રહી છું જીત ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ આયોજિત મોજ 2018, જેનું સ્થળ છે સ્પ્રિન્ટ રિક્રિએશન, હેબતપુર ગામ, SP રિંગ રોડ, સદભાવ સર્કલ પાસે, અમદાવાદ। શું તો તમે પણ આવશો ને તમારા દોસ્તો જોડે મારી સાથે ગરબા રમવા માટે? તો જય અંબે જય માતાજી। આવો અમારી સાથે નવલી નવરાત્રી માણવા, 9 દિવસ 9 સેલિબ્રિટી સાથે, તમે પણ ગરબાની મોજ માણવા થઈ જાઓ તૈયાર। લઈને આવી રહ્યું છે રાસ ગરબાની રમઝટ પૂર્વ વિસ્તારમાં રાસલીલા વાઇબ્રન્ટ નવરાત્રી 2018, શ્રીરાજ પારી પ્લોટ, નવા નરોડા, નિકોલ, ઓર્ગેનાઇઝ બાય દિલીપ શર્મા। સંપર્ક કરો 98 86 56 15 62। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ, આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ,
ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો રાફેલ ડીલ અંગે કોંગ્રેસ સતત દેશના પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રાફેલ ડીલ અંગે કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહી છે. રાફેલ ડીલ અંગે કોંગ્રેસ સતત દેશના પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રાફેલ અંગે કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે. તેમણે HALના કર્મચારીઓ સાથે મુલાકાત કરીને માંગ કરી છે કે સંરક્ષણ મંત્રી HALAના કર્મચારીની માફી માંગવી જોઈએ, કારણ કે તેમણે HALના અનુભવ પર સવાલ કર્યા છે. પરંતુ રાહુલ ગાંધીના આરોપ પર પલટવાર કરતા સંરક્ષણ મંત્રી રાહુલ ગાંધીને અરીસો બતાવ્યો છે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે રાહુલને રાફેલના ડીલ આપવાનું કારણ અને સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી LHAના ડીલ નહીં આપવાની વાત કરે, પરંતુ તેમની સરકાર જ LHAની અવગણના છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસની સરકારમાં HAALને 40 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવાનું કામ આપવામાં આવ્યું હતું. તેમાં કોઈ શંકા નથી કે HAAL સારી ગુણવત્તા ધરાવતું LHCનું નિર્માણ કરી રહી છે, પરંતુ એક વર્ષમાં માત્ર 8 એરક્રાફ્ટ અને HLA તૈયાર કરી રહી છે. એમાં જો HLAના રાફેલ બનાવવાનું કામ આપવામાં આવતું તો તૈયાર થવામાં હજુ વધુ સમય લાગી શકતો. આ કારણે ન આપે રાફેલ ડીલ. નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ HALના નિર્માણ કાર્યમાં ઝડપ લાવવા માટે ઘણા મહત્વના પગલાં લીધા છે અને કઈ રીતે દર વર્ષે 8ના બદલે 16 એરક્રાફ્ટ તૈયાર થઈ શકે તે માટે દરેક પ્રકારની મદદ પૂરી પાડી છે. પીએમ મોદીએ HALને વધુ સારા ટેકનિશિયન એરક્રાફ્ટ બનાવવા માટે વધુ મોટી જગ્યા સહિત તમામ મદદ પૂરી પાડી છે. સંરક્ષણ મંત્રી કોંગ્રેસ પર સવાલ ઉભા કરતા કહ્યું છે કે કોંગ્રેસ HALને સારી બનાવવા ઈચ્છતી હોય તો તેણે વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે છેલ્લા 10 વર્ષ સુધી કોઈ પ્રયાસ કેમ ન કર્યા. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ HALની મુલાકાત કર્યા બાદ વધુ કહ્યું હતું કે HAL કંપનીના સંરક્ષણ સંશોધન બનાવવામાં ભારતની ઉત્કૃષ્ટ અને સૌથી અનુભવી કંપની છે. સરકારમાં બેઠેલા લોકોએ HALના કર્મચારીઓના કામકાજ પર સવાલ ઉઠાવીને તેમના કામ અને દેશભક્તિ પર સવાલ ઉઠાવ્યા છે, જે તેમનું અપમાન છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. મોરબી સરદાર બાગ સામે શનાના રોડ ખાતે આયુર્વેદિક ચીજ વસ્તુ અને ફૂલ છોડ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. નવરંગ નેચરલ ક્લબ રાજકોટ અને મયુર નેચરલ ક્લબ મોરબી દ્વારા સરદાર બાગ સામે શનાળા રોડ પર ખાતે આયુર્વેદિક ચીજવસ્તુ અને ફૂલ છોડ રોપાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. લીંબુ, દાડમ, શીશમના રોપા તેમજ એલોવેરા, મધ, કઠોળ તેમજ વિવિધ જાતના ફૂલ છોડનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના ખેડૂતોને સીધું બજાર મળી રહે અને વચેટિયાઓને નફો ન લઈ જાય તે માટે ઔષધિ અને ફૂલ છોડ રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને બજાર આપીએ અને જગ્યા આપીએ, ખેડૂતો સીધા વેચવા આવે. મોટા ભાગે ઓર્ગેનિક ચીજ વસ્તુઓ હોય, પોતે જાતે ઉત્પાદન કરતા હોય અને નાના ખેડૂતો હોય એને અમે સૌરાષ્ટ્રમાં રોજગારી આપીએ છીએ. અમે દર મહિનાના બીજા રવિવારે 9 થી 1 દર રવિવારે હોઈએ છીએ. ખાસ તો અંદર તમે જુઓ તો ફૂલછોડ, અત્યારે ફૂલછોડ હોય, ચોમાસાની સિઝન હોય ત્યારે ઝાડ હોય છે બધાય, અને એ બધું રાહત દરે આપીએ. કલમી ફળાવ રોપા હોય અને લોકોને 30% રકમમાં જ આપીએ છીએ. પાર્થ, NS ગુજરાત ન્યૂઝ, મોરબી. શું તમારી પાસે બેંકનું માસ્ટર કાર્ડ, અમેરિકન એક્સપ્રેસ અને વિઝા કાર્ડ છે તો થોડું એક મિનિટ માટે રોકાઈ જાઓ, એટલે કે 15 ઓક્ટોબર 2018 થી બધા કાર્ડ બંધ થઈ જશે. આ કંપનીઓ એટીએમ, ડેબિટ કાર્ડ તેમજ ક્રેડિટ કાર્ડ માટે ભારત સેવા પૂરી પાડે છે. તેમજ તે ઉપરાંત ફેસબુક, પેપાલ, એમેઝોન અને જેવી વિદેશી પેમેન્ટ કંપનીઓની ચુકવણી પર પણ અસર પડશે. શું તમારી પાસે બેંકનું માસ્ટર કાર્ડ, અમેરિકન એક્સપ્રેસ, વિઝા કાર્ડ છે તો થોડું એક મિનિટ રોકાઈ જાઓ, એટલે કે 15 ઓક્ટોબર 2018 થી બધા કાર્ડ બંધ થઈ જશે. આ કંપનીઓ એટીએમ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ માટે ભારતમાં સેવા પૂરી પાડે છે. તે ઉપરાંત ફેસબુક, પેપાલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને વિદેશી પેમેન્ટ કંપનીઓની ચૂકવણી પર અસર પડશે. આવું કંપનીઓ તરફથી RBIના લોકલ ડાટા સ્ટોરેજની નીતિના સ્વીકારવા ના પાડવાને કારણે થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કંપનીઓના 6 મહિનાનો સમય આપ્યો હતો, કેમકે તે ભારતમાં ડાટા સ્ટોરેજનું સર્વર લગાવવામાં આવે છે તેમજ દિશા અને નિર્દેશોનું પાલન કરવામાં આવે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા, માસ્ટરકાર્ડ અને જી પેમેન્ટ કંપનીઓને ભારતમાં લોકલ ડેટા સ્ટોરેજના મુદ્દા પર હસ્તક્ષેપ કરવાની વાત કરી હતી. આ કંપનીઓએ કહ્યું હતું કે લોકલ ડેટા સ્ટોરેજથી તેમનો ખર્ચ ઘણો વધી જશે અને તેઓ સરળતાથી આ પ્રક્રિયાનું પાલન કરી શકશે નહીં. બસેટ કંપનીઓએ નિયમનું પાલન કર્યું ત્યારે આરબીઆઈના નવા નિર્દેશોના અંતર્ગત પેમેન્ટ કંપનીનું પેમેન્ટ સિસ્ટમથી જોડાયેલા ડાટાને લોકલ સ્ટોરેજ કરવું અનિવાર્ય છે. 16 ઓક્ટોબરથી પ્રભાવિત થઈ રહી છે ભારતમાં એવી 78 પેમેન્ટ કંપનીઓ જે કામ કરી રહી છે, જેમાંથી 62 કંપનીઓ આરબીઆઈના દિશાનિર્દેશોને માન્ય રાખ્યું છે, જેમાં એમેઝોન, વોટ્સએપ અને આલીબાબા જેવી ઈ કોમર્સ કંપનીઓ પણ સામેલ છે. 16 કંપનીઓ નવા નિયમને માન્ય રાખે તેમનું કહેવું છે કે ભારતમાં ડાટા સ્ટોરેજ સિસ્ટમને માત્ર ખર્ચમાં વધારો નહીં પણ ડાટાની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થઈ શકે છે. તેમણે આરબીઆઈને આ સમસીમા વધારવા માટેની માંગ પણ કરી હતી. માટી અને વિદેશી કોઈના પેમેન્ટ કંપનીઓના નાણામંત્રાલયના આ મામલામાં હસ્તક્ષેપ કરવાનું પણ કહ્યું હતું. આરબીઆઈએ સ્પષ્ટપણે કહ્યું કે પેમેન્ટ કંપનીઓ નવા નિર્દેશોને માનવા જ પડશે. ત્યારે આ કંપનીઓને પહેલાં જ 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જો કે બ્રાન્ડેડ ઇન્ડિયા ફોરમનું કહેવું છે કે ડાટા લોકલાઇઝેશન અનિવાર્ય કરવાથી દેશમાં આર્થિક વિકાસ દર પર અસર પડી શકે છે, તેથી સરકાર ઉદારતા બતાવવી જોઈએ. બીઆઈએફના અનુસાર ડાટા લોકલાઇઝેશનનો ખર્ચ ભારે વધી જશે, જેનાથી અર્થવ્યવસ્થા પર અસર થઈ શકે છે. વિચારમંચે કહ્યું છે કે બીઆઈએફના સરકારથી ડાટા સુરક્ષાના અંતિમ બિલમાં વધારે ઉદારતા દેખાડવા માટે વિચાર કરવાની માંગ કરે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. ગેસ ક્ષેત્રની વૈશ્વિક અને ભારતીય કંપનીઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સાથે બેઠકમાં ઇંધણના ભાવની ચર્ચા પણ કરવામાં આવશે, તેમજ પેટ્રોલ અને ડીઝલના સતત વધતા જતા ભાવને કારણે વડાપ્રધાન મોદીએ આ મુદ્દે ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવને કારણે વડાપ્રધાન મોદી આ મુદ્દે બેઠક કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલ અને ગેસના ક્ષેત્રને ભારત સહિત દુનિયાની કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સાથે હાલની સ્થિતિ વિશે ચર્ચા કરશે. આ બેઠકમાં અમેરિકન દ્વારા ઈરાન પર લગાડવામાં આવેલા પ્રતિબંધો વિશે, ક્રૂડ ઓઇલની વધતી કિંમતોની કારણે થતી અસરના વિશે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે 3rd વાર્ષિક બેઠકમાં તેલ, ગેસ અને ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણને આકર્ષિત કરવા માટેની પણ ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં પેટ્રોલ નિકાસ કરતા દેશના સંગઠનના મહાસચિવ મોહમ્મદ બારકિંદો અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ સામેલ થશે. નોંધનીય છે કે વડાપ્રધાન ઈંધણના વધતા ભાવના વિશે ચર્ચા વિચારણા કરવાના છે, ત્યારે પણ ઈંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 0.8 પૈસાનો વધારો થઈને પેટ્રોલની કિંમત 82.72 અને ડીઝલની કિંમતમાં 75.46 થઈ છે. જ્યારે મુંબઈમાં 0.07 પૈસા ભાવ વધીને પેટ્રોલનો ભાવ 88.18 અને ડીઝલનો ભાવ 89.11 થયો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.